નમસ્તે વિદ્યાર્થી મિત્રો શારદા વિદ્યાલય ઈચ્છા ભાવનાબેન પટેલ આપનું હાર્દિક સ્વાગત કરે છે આજે આપણે ધોરણ આઠ વિષય ગુજરાતી વ્યાકરણની અંદર સમાસ વિશે સમજૂતી મેળવીશું સમાસ 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 એટલે શું સમાસ એટલે જુદા જુદા અર્થો ધરાવતા બે કે તેથી વધુ શબ્દો જોડાઈને એક નવો શબ્દ બને તેને સમાસ કહેવામાં આવે છે સમાસ એટલે સમવત્તા આસ જેમાં સમ એટલે સરખું અને આસ એટલે ગોઠવણી બે નામપદોને સારી રીતે પાસ પાસે બેસાડવા કે મૂકવા તેને સમાસ કહે છે બીજી રીતે કહીએ તો પદોની યોગ્ય ગોઠવણીને પણ સમાસ કહેવામાં આવે છે આ રીતે નવા રચાયેલા પદને સામાયિક પદ કહેવામાં આવે છે સમાસનો વિગ્રહ સમાસનો વિગ્રહ સામાસિક પદ બે પદોનું બનેલું હોય છે જેમાં પહેલા પદને પૂર્વપદ અને બીજા પદને ઉત્તરપદ કહેવાય છે જે સામાસિક પદમાં બેથી વધારે પદો હોય તેમાં પહેલું પદ પૂર્વપદ અને છેલ્લું પદ ઉત્તરપદ કહેવાય છે અને પૂર્વ પદ અને ઉત્તરપદની વચ્ચે રહેલા પદને મધ્યમ પદ કહેવાય છે સમાસના બંને કે તેથી વધારે પડોને એમની વચ્ચે ક્રિયાને સમાસ વિગ્રહ કહેવામાં આવે છે સમાસના પ્રકારો સમાસના અનેક પ્રકાર છે પહેલું દંડવ સમાસ બીજું મધ્યમ પડલોપી સમાસ ત્રીજું ઉપ તત્પુરુષ સમાસ ચોથું કર્મધારી સમાસ પાંચમું બહુવીરી સમાસ છઠ્ઠો તત્પુરુષ સમાસ અને સાતમું દ્વિગુ સમાસ એની અંદર દંડવ સમાસ વિશે આપણે વિસ્તૃત સમજ મેળવીશું દંડવ સમાસ દંડવ એટલે કે જોડકું જુદા જુદા સમાન અર્થવાળા શબ્દો એક સમાન કક્ષામાં આવતા હોય એટલે કે સરખું મહત્વ ધરાવતા હોય ત્યારે દંડવ સમાસ થાય છે આ સમાસમાં દરેક પદ સ્વતંત્ર હોય છે આ સમાસનો વિગ્રહ કરતી વખતે દરેક પદ પછી અને અથવા કે એવો શબ્દ મૂકવામાં આવે છે ઉદાહરણ તરીકે લઈએ માતા પિતા માતા અને પિતા માતા એ પૂર્વ છે જ્યારે પિતા એ ઉત્તર છે અને અને શબ્દ એ સંબંધ વાચક શબ્દ છે એવા બીજા અનેક ઉદાહરણો આપણે લઈ શકીએ છીએ જેવી રીતે ભાઈ બહેન ભાઈ અને બહેન આબોહવા આબ અને હવા લીલું પીળું લીલું અને પીળું શાકભાજી શાક અને ભાજી શાળા મહાશાળા શાળા કે મહાશાળ બીજો સમાસ છે મધ્યમ પદલોપી સમાસ મધ્યમ પદલોપી સમાસ એટલે આ સમાસ એક શબ્દ સમૂહ પ્રકારનો હોય છે જેમાં સમાસ કરતી વખતે પૂર્વ પદ અને ઉત્તર પદની વચ્ચે રહેલા મધ્યમ પદનો લોપ કરવામાં આવે છે તેથી આ સમાસને મધ્યમ પદલોપી સમાસ કહેવામાં આવે છે પરંતુ જ્યારે સમાસ વિગ્રહ કરવામાં આવે છે ત્યારે તે મધ્યમ પદ ઉમેરીને પછી જ વિગ્રહ કરવામાં આવે છે મધ્યમ પદ ઉમેર્યા વગર વિગ્રહ કરી શકાતો નથી દાખલા તરીકે આપણે ઉદાહરણ તરીકે લઈ શકીએ તો આગ ગાડી આગ વડે ચાલતી ગાડી આગ એ પૂર્વ પદ છે જ્યારે ગાડીએ ઉત્તર પડે છે એની અંદર મધ્યમ પદ વદે ચાલતી શબ્દ મધ્યમ પદ તરીકે ઉમેરાયો છે એવી જ રીતે અન્ય ઉદાહરણો આપણે લઈએ તો ઘોડા ગાડી ઘોડા વદે ચાલતી ગાડી દવાખાનું દવા મેળવવા માટેનું ખાનું તપાલ પેટી કપાલ નાખવા માટેની પેટી કલ્પ કલ્પના મુજબ આપનાર વૃક્ષ દીવાદાદી ત્રીજો સમાસ છે દ્વિગુ સમાસ દ્વિગુ સમાસ એટલે સામાસિક શબ્દની શરૂઆતમાં કોઈ પણ સંખ્યાવાચક શબ્દ આવતો હોય અને ઉત્તર પદ નામવાચક હોય ત્યારે દ્વિગુ સમાસ થાય છે દાખલા તરીકે ઉદાહરણ લઈએ ત્રિલોચન ત્રણ લોચનનો સમૂહ લોચન એટલે કે આંખ ત્રણ આંખોનો સમૂહ ત્રણ એ પૂર્વ પદ છે જે સંખ્યા બતાવે છે જ્યારે લોચનનો સમૂહ એ નામ પદ છે એવી જ રીતે બીજા ઉદાહરણો આપણે લઈએ નવ સમૂહ નવ એ સંખ્યા બતાવે છે જ્યારે સમૂહ એ નામપદ બતાવે છે એવી જ રીતે બીજું ઉદાહરણ લઈએ ત્રિકાલ ત્રણ કાળોનો સમૂહ ત્રિલો ત્રણ લોકોનો સમૂહ એવી જ રીતે પખવાડિયું પંદર વારોનો સમૂહ ત્રિભુવન ત્રણ ભુવનો સમૂહ વિદ્યાર્થી મિત્રો હું ઈચ્છું છું કે આપણે જે સમાજ વિશે સમજૂતી મેળવી એની અંદર તમને ખ્યાલ આવી ગયો હશે થેન્ક યુ